કોરોનાને પછડાટ આપવા માટે દેશભરમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. તેના ભાગરૂપે અમદાવાદ સિવિલમાં પણ રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી સુરક્ષિત છે, તેને કોઈ આડઅસર નથી તે સાબિત કરવા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદીએ ખુદ પહેલા રસી લઈને સ્ટાફને પ્રેરણા આપી છે. કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની વાતો વહેતી થઈ છે. તેના સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદીના વડપણ હેઠળ સમસ્ત ઓર્થોપેડિક વિભાગના 50 કરતા વધુ લોકોએ સંગઠન શક્તિની સિદ્ધિનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે અને એકસાથે કોરોના સામે રક્ષણ મેળવવાની રસી લઈને આ બધી વાતો નિર્થક અને ગેરમાર્ગે દોરનારી હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે. કોરોના સામે રસીકરણના આજે ત્રીજા દિવસે અમદાવાદ સિવિલમાં ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય તેવી ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલ સંકુલમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગના તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ વિશ્વાસ પ્રતિબંધ કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદીએ સૌ પ્રથમ જાતે રસી લઈને પોતાના હસ્તકના તમામ તબીબો અધ્યાપકો કર્મચારીઓ અને સંલગ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઈ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેમાંથી પ્રેરણા મેળવીને સમસ્ત સ્ટાફ કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવા પ્રેરાયો હતો, જેના પરિણામે આ પગલે પ્રાધ્યાપકોથી લઈને સંલગ્ન કર્મચારીઓ સહિતના 50 કરતા વધુ લોકોના ઓર્થોપેડિક વિભાગે એક સાથે રસી મેળવીને વિક્રમ સર્જ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઈન કોરોના વોરિયર સહિત તમામ નિયમોને નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે કૃત સંકલ્પ છે. તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના 50 કરતા વધુ સ્ટાફે સાગમટી રસી લઈને સરકારના સંકલ્પને ચરિતાર્થ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. કોરોના રસી લીધી, અમારા બધા વિભાગના સદસ્ય રસી લીધી, એનાથી અમારે કોઈ પણ ને કોઈ પણ હાર્ટ તકલીફ નથી અને કોઈ જાતની પ્રોબ્લેમ નથી. મારી એવું ઈચ્છા છે કે બધા આ રસીને લે, બધા મેડિકો નોન મેડિકો રસી લે ને કોરોનાની આ લડાઈમાં સહકાર આપે. ધન્યવાદ.